नेहा तू जल्दी जल्दी बाहर जा ने टिफिन ना डब्बा खोली दे हमरा रवि आवतो जसे राड़ा राड़ करसे जाऊ जल्दी भरी दऊ। हाँ मम्मी हूँ टिफिन खोली ने राखू छु। શું થયું? ટિફિન થઈ ગયા તૈયાર? અરે ભાઈ રસોઈ તૈયાર જ છે, ટિફિન ભરાય એટલી વાર। મમ્મી જલ્દી કરો ને, 11 વાગ્યા છે, મારે આ બધા ટિફિન પહોંચાડવાનું મોડું થશે। ચાલો જલ્દી। અને હા મમ્મી, તમે દરરોજ 10 ટિફિન ભરો છો ને, આજે એક ટિફિન વધારે ભરજો, 11 ટિફિન ભરજો ટોટલ। પણ કેમ એક ટિફિન વધારે ભરવાનું છે? મમ્મી આપણે મંદિરમાં તો ટિફિન આપીએ છીએ ને, પણ મંદિરની બાજુની ઓરડીમાં એક કાકા બહુ ગંભીર હાલતમાં છે, એટલે એક ટિફિન એમને આપવાનો છે। મફત આપવાનો છે હે ને? હાસ તો વળી મમ્મી, એ કાકા વળી બિચારા ખાઈ ખાઈને કેટલું ખાશે, બે કોળિયા તો માંડ ખાશે, ભરી દો ને એનું ટિફિન। રવિ આ તને ખબર છે ને, 10 ટિફિન માંડ માંડ ભરાય છે અને તું વધારાનું કામ લઈને આવી જાય છે। સોરી મમ્મી, એક ટિફિન ભરી દો ને હવે। સારું હવે ભરી દઉં છું, આવું નવું કામ હોય તારું। કાકા, કાકા ઉઠો તો, જો હું તમારા માટે ટિફિન લઈને આવ્યો છું। શાંતિથી, હા એકદમ શાંતિ। બેટા તું મારી હાટું ટિફિન લાવ્યો છો, પણ મારી પાસે આ ટિફિનના પૈસા નથી। અરે કાકા, હું તમારી પાસે આના રૂપિયા લેવાનો પણ નથી, સેવામાં આપું છું, ચિંતા ના કરો। બેટા હું એક મહિનાથી રોડ પર પડ્યો હતો, કોઈ મારું પાણીનો ભાવ નહોતું પૂછતું, અને દીકરા તું મને આ ઓરડીમાં લઈ આવ્યો છો। કાકા હું તમારા જેવા લોકોને આમ રસ્તા પર બેસેલા જોઉં છું ને, ત્યારે મને મનોમન બહુ દુઃખ થાય છે, પણ તમે ચિંતા ના કરો, આ ઓરડી મારી છે, તમને અહીંયા ફાવે ત્યાં સુધી રહેજો। કાંઈ વાંધો નહીં બેટા, ભગવાન તારું ભલું કરે અને તને સુખી રાખે। ઠીક છે કાકા, અને હા તમે શાંતિથી જમી લેજો, હું બીજે મારા બાકીના બધા ટિફિન આપીને આવું ને, ત્યાં સુધીમાં જમીન તૈયાર રહેજો, હા એટલે હું આ ટિફિન લેતો જાઉં। હા બેટા। મમ્મીના પગ કેમ દબાવે છે, એને મજા નથી કે શું? અરે બેટા આ તો થોડી શરીરમાં કળતર થતી હતી, અને ઉંમર થાય તો થોડું ઘણું આવું તો રહે જ ને બેટા। મમ્મી અમે નાના હતા ને, ત્યારથી લઈને અત્યાર સુધી તમે ઘણું બધું કર્યું છે, ખૂબ મહેનત કરી છે, અમારા માટે થઈને તમે સૌ તૂટી ગયા છો। બેટા તમે બંને મારા સંતાનો છો, તમારા ઉછેર માટે મારે મહેનત તો કરવી જ પડે ને। પણ મમ્મી પપ્પા આપણને બધાને છોડીને ક્યાં ચાલ્યા ગયા છે, અને શું કામ ચાલ્યા ગયા છે? બેટા અત્યારે આ બધી વાત કરીને જૂના ગાવને ખોતરવા નથી, આ વાત અત્યારે અહીંયા બંધ કરી દે। મમ્મી તમે આવું બોલીને
દર વખતે આ વાતને ટાળી દો છો. આજે અમને કહો કે શું થયું હતું તમારા ને પપ્પા વચ્ચે. હે, શું કામ આપણને બધાને છોડીને જતા રહ્યા છે? બેટા, આ વાત સાવ નાની અમસ્તી હતી, પણ આ વાતનું પરિણામ બહુ મોટું આવ્યું. તારા પપ્પા વિરાણી મિલમાં નોકરી કરતા હતા આજથી 20 વર્ષ પહેલા. કોઈ કારણસર એ મિલ બંધ થઈ ગઈ અને બધા કારીગરોને છૂટા કરી દેવામાં, સાથે સાથે તારા પપ્પાને પણ છૂટા કરવામાં. બિચારા નોકરી શોધવા માટે આમથી તેમ ઘણી જગ્યાએ ભટકી, પણ એમને નોકરી ન મળી. સાવ એટલે સાવ બેકાર થઈ ગયા. એમની ઉપર આપણા ત્રણેયની જવાબદારી હતી. બસ આ મિલ બંધ થવાની આઘાતમાં ને આઘાતમાં એમને પક્ષઘાતનો હુમલો આવી ગયો, અને એ આપણી ઉપર બોજ બનવા નહોતા માંગતા. એટલે એક દિવસ એ ઘર છોડીને નીકળી ગયા, અને આજ દિન સુધી ક્યારે પાછા જ નથી આવ્યા. મમ્મી, તમે ટેન્શન ન લો, હું મોટો થઈ ગયો છું ને, એટલે હું આ ઘરની બધી જવાબદારી હવે સંભાળી લઈશ. અને હા, હું હવેથી તમને કોઈ પણ કામ કરવા નહીં દઉં. બેટા, હું તમારા બંનેના સારે તો જીવું છું, બાકી તો ક્યારની મરી ગયો. કાકા, લો આ તમારું ટિફિન અને આ એક જોડ કપડા. બેટા, આ કપડા શું કામ લાવ્યા તું? કાકા, તમે 2 મહિનાથી એકના એક કપડા પહેર્યા છે, એટલે વારાફરતી આ કપડા પહેરતા રહેજો. બેટા, ખબર નથી પડતી કે તારે ને મારે ક્યાં જન્મનું લેણો છે, તું કેટલી સેવા કરે છે મારી. કાકા, સાચું કહું ને તો હું આ તમારું દુઃખ નથી જોઈ શકતો, તમને આમ તકલીફમાં હું નથી જોઈ શકતો. બસ એટલે જ તો તમારી આ મદદ કરવાનું મને મન થાય છે. બેટા, તું આમ ક્યાં સુધી મારી સેવા કરતો રહીશ? આ તો રોજનો છું, અને આમને આમ હું જો 10 વર્ષ જીવતો રહીશ તો તું મને કેટલો ટાઈમ મફત ખવડાવીશ? એ કાકા, આમ દાન કરતા ધન નો ખૂટે. તમે 10 નહીં પણ કદાચ 15 વર્ષ પણ જીવશો ને તો પણ હું એમ જ માનીશ કે તમે મારા ઘરના જ સભ્યો છો. બેટા, આ મારા હાથ પગ નથી હાલતા ને, એટલે હું કોઈ કામ ધંધો નથી કરી શકતો. નકર મને આવું મફત ખાવાનું જરાય નથી ગમતું. કાકા, આવું બધું તમે ન વિચારો. ચાલો હવે તમે આ ટિફિન જમી લેજો, ત્યાં સુધી હું બીજે ટિફિન લઈને આવું છું. ચાલો. હા બેટા, જા. મારી પાસે 1500 છે. મારી પાસે 2700 છે. મારી પાસે 3300. બેટા, આ બધા પૈસા થઈને 7500 થાય છે, અને 2100 રૂપિયાનો તો ખર્ચો થયો છે, પાછળ કાંઈ વધતું નથી. મમ્મી, આ કરિયાણું પણ મોંઘું થઈ ગયું છે, અને ભાવ પણ દિવસે ને દિવસે વધતા જ જાય છે. મમ્મી, તો પછી આપણે ટિફિનના ભાવ જ વધારી દઉં ને? નહીં ને, આપણે ટિફિનના ભાવ વધારી નહીં શકીએ, કારણ કે બીજી કોઈ પણ વિષયવાળાએ હજી ભાવ જ નથી વધારી. જો આપણે લોકો ભાવ વધારી દઈશું ને તો આપણા ગ્રાહકો તૂટી જશે. તો પછી શું આપણે બધાની સેવા જ કરવાની? બેટા, આપણે ટિફિનના ભાવ નથી વધારવા. આપણે જે મંદિરના પૂજારી અને પેલા કાકાને ટિફિન આપીએ છીએ ને મફતમાં, એ બંધ કરી દઈએ. મમ્મી, મંદિરના પૂજારીનો તો સમજે,
પણ પેલા કાકાને ખાવાનું કોણ આપશે? એને તો બિચારાને આ દુનિયામાં કોઈ જ નથી. બેટા, એની તકલીફ હું સમજુ છું, પણ આમ ઘર બાળીને તીરથ તો ન જ કરાય ને. ભાઈ, મમ્મીની વાત સાચી છે. આપણે માર્કેટમાં ટકી રહેવા માટે આ મફત સેવા બંધ કરવી જ પડશે. ઠીક છે મમ્મી, હું કાલે જે કાકાને મળીને એમને કહી દઈશ કે હવેથી હું ટિફિન આપવા નહીં આવું, એ બીજી કોઈ ધર્મશાળામાં એમની વ્યવસ્થા કરી લે. બેટા, આજે તું કઈ બોલ્યો નહીં અને આવીને આમ ચૂપચાપ બેસી ગયો. કાકા, મારે ભારે અહીએ તમને આજે કહેવું પડશે કે કાલથી તમારું ટિફિન દેવા આવવાનું મારે બંધ કરવું પડશે. અરે કોઈ વાંધો નહીં બેટા, તું તારે ટિફિન આપવાનું બંધ કરી દેજે. પણ શું થયું છે એ તો કે, તારી મમ્મીએ કઈ કીધું છે? ના કાકા, મારા મમ્મી કઈ નથી બોલ્યા. કરિયાણાનો ભાવ દિવસે ને દિવસે વધતો જાય છે, અને અમે હવે ટિફિનનો ભાવ પણ વધારી નથી શકતા. એટલે જે બે જગ્યાએ અમે ટિફિન ફ્રીમાં આપીએ છીએ ને, સેવા કરીએ છીએ ને, એ હવે બંધ કરવી પડશે. પણ કાકા, તમે ચિંતા ના કરો, અહીંયાથી થોડે દૂર એક આશ્રમ છે, હું તમને ત્યાં મૂકી જઈશ. તમારી રહેવાની સગવડ પણ થઈ જશે અને જમવાની પણ. કાંઈ વાંધો નહીં બેટા, તું મને આશ્રમમાં મૂકી જાજે, અમે મારે ગમીના દિવસો જ કાઢવા છે ને. ઠીક છે કાકા, હું એક બે દિવસમાં તમને ત્યાં મૂકી જઈશ. કોઈ વાંધો નહીં બેટા. બેટા, શું ગોતે છે તું? મમ્મી, આ અદાણી રોડ પર પેલો આશ્રમ આવ્યો છે ને, બસ એનું જ એડ્રેસ શોધું છું. એટલે એનું જે કાર્ડ હતું ને, એ મેં અહીંયા ક્યાંક મૂક્યું છે. ગોતું છું. મળ્યું? મમ્મી, આ ફોટામાં તમારી સાથે કોણ છે? અરે બેટા, આ તારા પપ્પા છે. મમ્મી, આ માણસ મારા પપ્પા છે, જે માણસને હું રોજ ટિફિન આપવા જતો હતો ને, બીજું કોઈ નહી, આ જ માણસ છે. શું, તું જે વ્યક્તિને ટિફિન આપવા જતો હતો એ આ જ વ્યક્તિ છે? હા હા મમ્મી, એ આ જ માણસ છે. એનો મતલબ એમ કે એ તારા પપ્પા છે. બેટા, તું મને જલ્દી કહે કે આ માણસ ક્યાં છે. હા મમ્મી, ચાલો હું તમને ત્યાં લઈ જાઉં. ચાલો જલ્દી. રાધા, તું આયા? ગિરીશ, તમે આટલા વર્ષોથી ક્યાં વયા ગયા હતા? રાધા, આ પક્ષઘાતે મને હાવ નિર્બળ અને આવાક બનાવી દીધો હતો. મારાથી કોઈ કામ ધંધો થઈ શકે એવી પરિસ્થિતિ નહોતી, અને હું તમારા બધા ઉપર બોજ બનવા નહોતો માંગતો. આમે તમે તમારા ઘરનું માઇન્ડ પૂરું કરો, એમાં
એમાં હું તમારા પર બોજ બનીને કઈ રીતે રહી શકું? એટલે હું ઘર છોડીને નીકળી ગયો. ગિરીશ, પરિસ્થિતિથી ભાગે ને, અરે એ માણસને તો કાયર કહેવાય. કમસે કમ મારો નહીં તો છોકરાઓનો તો વિચાર કરવો તો. પણ તમે એ ન કર્યો, આવી રીતે આ મધુ વચ્ચે મૂકીને થોડું જતું રહેવાય? અરે તમે અમારી માટે બોજ નહોતા, તમે તો આ છોકરાઓની છત્ર છાયા હતા. રાજા, હું સાવ અપાહિજ બની ગયો અને મારું માન સન્માન ગવાયું અને મને મારી જિંદગી શરમજનક લાગી, એટલે જ ઘર છોડીને નીકળી ગયો. બનેવીલાલ, તમે અમારા સંસ્કારને શું સાવ હલકા ગણી નાખ્યા? ગમે એવી પરિસ્થિતિ આવે ને તો અમે પાછી પાણી ન કરીએ. તમે મારી બેનને બોજ ક્યારેય ન લાગત. ગિરીશ, હવે અહીંયા નથી રહેવાનું. જે પણ કઈ થયું બધું ભૂલી જાઓ. તમે અમને બોજ નહીં લાગો. અરે તમે તો અમારી હિંમત છો, એટલે તમે આપણા ઘરે પાછા ચાલો. બસ પપ્પા, હું જ તમારો દીકરો છું. હું આજ સુધી તમને ટિફિન આપવા આવતો હતો, પણ સંજોગ વસાત હું તમને ઓળખી ન શક્યો પપ્પા.